नमस्कार बाळको, गुड मॉर्निंग। तारीख 8/3/2021 सोमवार एटले मंडे। इंग्लिश में एने शू कहवाय? मंडे। शिशु एक, विषय गणित। गणित में तमे चोपड़ी में बे चोगड़ा 44 सुधी लख्यू, बराबर। हवे आपणे चोगड़ पाछळ 45 लखवानुं छे आजे। एटले जुओ, आपणे माळा आख बधा ज मणका होय ने ए रीतना माळा गणवानी। एक माळा, बे माळा, त्रण माळा ने चार माळा, એટલે આપણે ગણવાનું 10, 20, 30 ને 40। 40 પછી ચોગળ એકડ 41, ચોગળ બગળ 42, ચોગળ તકડ 43, બે ચોગળા 44, ચોગળ પાછળ 45, એટલે આ ચોગળ પાછળ 45 અહીં લખેલા છે। એવી રીતના આ પણ જો આ લંબચોરસમાં આપેલા છે ને મણકા, એ પણ 10-10ની પેર છે, ચાર પેર છે, એટલે 40, 41, 42, 43, 44 ને 45। એટલે બાળકોને પેરેન્ટ્સે આ રીતના માળાવાળું શીખવાડવાનું, એટલે બાળકોને ખબર પડે। આ જો ચોગળ પાછળ 45 લખેલા છે, એટલે આપણે આ ખાનામાં પણ ચોગળ પાછળ 45, 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 ચોગળ પાછળ 45। આવી રીતના અહીં સુધી તમારે 45 લખાવવાના છે। આ નીચે તો ગૃહકાર્ય છે, પણ આ છે ને હંમેશા તમારે ટપકાવાળું લેસન બાળકને પેન્સિલથી ફેરવવાનું કહેવાનું, કારણ કે એ લોકો આ પેન્સિલ ફેરવશે ને તો એ લોકોને અંક પણ લખતા આવડશે। જો આ રીતના અહીં સુધી પૂરું કરવાનું। હવે નીચે ચોગળ છગળ 46, 45 પછી શું આવે? 46। આપણે જો ઉપર ગણીને માળા એવી રીતના જોવો, 10, 20, 30, 40, 40 પછી ચોગળ એકડ 41, ચોગળ બગળ 42, ચોગળ તગળ 43, બે ચોગળા 44, ચોગળ પાછળ 45, ચોગળ છગળ 46। આપણે અહીં જોવા 46 લખેલા છે, બરાબર। અહીંયા જોવા આ પણ આપણે લંબચોરસમાં ટપકા કરેલા છે, એ પણ 10-10 લખેલા છે, 10, 20, 30, 40, અને આ પણ મણકા 6 છે, છૂટા મણકા 6 છે, એટલે 41, 42, 43, 44, 45 ને 46। હવે અહીંયા આપણે જોવો, ચોગળ છગળ 46 લખેલું છે, એ બોલવાનું ને લખવાનું, ચોગળ છગળ 46, 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 એ આપણે અહીંયા સુધી બાળકને લખાવવાનું રહેશે। અને આ ગૃહકાર્ય છે, ગૃહકાર્યમાં પહેલાં જેમ ઉપર મેં કીધું એ જ રીતના અહીંયા પહેલાં ટપકાવાળું લેસન પર પેન્સિલ ફેરવાવાની, અને અહીંયા પણ એ જ રીતના ચોગળ છગળ 46 અહીં સુધી પૂરું કરાવવાનું રહેશે। એવી રીતના ચોગળ સાતળ 47 છે, બરાબર। ચોગળ સાતળ 47માં પણ આપણે આ માળા ગણવાની છે, 10, 20, 30, 40, 40 પછી 41, 42, 43, 44, 45, 46 ને 47। એવી રીતના આ પણ છે બાજુમાં, એટલે મણકા અહીંયા જે છે એ જ વસ્તુ આ છે, પણ તમારે અહીંયા લંબચોરસમાં આપેલું છે, એટલે 10, 20, 30, 40। હવે આપણે પહેલાં શું કરવાનું કે ચલો એક ખાનું છે, એટલે જો 1, 2, 3 ને 4, એટલે અહીં લખીએ આપણે 4, પછી આ છૂટા મણકા ગણવાના 1, 2, 3, 4, 5, 6 ને 7। બાળકને થોડું ઈઝી પડે એ રીતના આવી રીતના 7 લખવાનું, પણ એમને બોલાવવાનું ચોગળ સાતળ 47, એટલે અહીંયા ચોગળ સાતળ 47, ચોગળ સાતળ 47। એવી રીતના આપણે અહીં સુધી પૂરું કરવાનું આ ગૃહકાર્ય છે, એમાં પણ ટપકાવાળું લેસન પહેલાં પૂરું કરાવવાનું, અને એ પણ અહીં સુધી પૂરું કરાવવાનું, બરાબર। હવે નીચે શું છે? ચોગળ આઠળ 48, ચોગળ આઠળ 48, એટલે પાછું આ જો મણકા આવે ને 10, 20, 30, 40, 40 પછી 41, ચોગળ બગળ 42, ચોગળ તગળ 43, બે ચોગળા 44, ચોગળ પાછળ 45, ચોગળ છગળ 46, ચોગળ સાતળ 47, ચોગળ આઠળ 48, એટલે ચોગળ આઠળ 48 લખેલા છે। અહીંયા જે રીતના આપણે
અહીંયા 40, 40 પછી 41, 42, 43, 44, 45, 46, 47, 48. હવે 48 છે અહીંયા ચોગડ આઠ 48 લખવાના. એટલે જુઓ, ચોગડે 4, આઠડે 8, ચોગડ આઠળ 48, 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 ચોગડ આઠળ 48. બાળકોને અહીં સુધી પૂરું કરવાનું, પછી આ ગૃહ કાર્ય છે. ગૃહ કાર્યમાં ટપકાવાળું લેસન પહેલાં પૂરું કરાવવાનું. ચોગડ આઠળ 48 આવી રીતના પૂરું કરાવ, પછી આપણે ખાનામાં બાળકને આવી રીતના લખાવવાનું, બોલાવતા જવાનું, ચોગડ આઠળ 48, ચોગડ આઠળ 48. એવી રીતના અહીં સુધી લેસન કરાવવાનું. આ ચોગડ આઠળ 48 સુધી એ લોકોને પૂરું કરાવવાનું.